हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल इलेक्ट्रोजोन। जो तमे आ चैनल पर पहली वार आवो छो तो आ चैनल ने सब्सक्राइब करवानुं न भूलता अने बाजू में आपेलू बेल आइकॉन ने जरूर थी दबावशो। तो आजे आपणे तलाटी मॉडल क्वेश्चन पेपर सीरीज में पांचमू पेपर अपलोड करवा जई रह्या छीए, जे पेपर तमारी आवनारी तलाटी नी एग्जाम माटे खूब ज महत्वनुं साबित थई शके छे। तो क्वेश्चन पेपरनुं सोल्यूशन कंईक आ प्रमाणे छे। क्वेश्चन नंबर वन, हिंद महासागरनी उत्तर पूर्वे तमिलनाडुमां ऑक्टोबर नवेम्बरमां શિયાળાની ઋતુમાં કૃષ્ણા અને કાવેરી નદીના વચ્ચેના કયા મેદાનની તટમાં પુષ્કળ વરસાદ પડે છે? તો સાચો આન્સર છે ઉદ્યોગ મંડળ તટ। બીજો ક્વેશ્ચન છે, પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયો હતો? તો સાચો આન્સર છે સોલંકી શાસકોના સમયમાં। ક્વેશ્ચન નંબર થ્રી, ગાંધીજીની આત્મકથા માટે અંગ્રેજીનો અનુવાદ કોણે કર્યો હતો? તો સાચો આન્સર છે મહાદેવભાઈ દેસાઈ। ચોથો ક્વેશ્ચન છે, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? તો સાચો આન્સર છે પાટણ। પાંચમો ક્વેશ્ચન છે, ગુજરાતના સુલતાન અહેમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી હતી? તો સાચો આન્સર છે ઈસવીસન 1411માં। છઠ્ઠો ક્વેશ્ચન છે, ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી? તો સાચો આન્સર છે 30 જાન્યુઆરી 1948ના રોજ। સાતમો ક્વેશ્ચન છે, કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી? તો સાચો આન્સર છે બળવંતરાય મહેતાના સમયમાં। આઠમો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો સાચો આન્સર છે મહિપતરામ રૂપરામ। નવમો ક્વેશ્ચન, કુટુંબ પોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો આન્સર છે માધવસિંહ સોલંકી। દસમો ક્વેશ્ચન, ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો સાચો આન્સર છે શારદાબેન મુખર્જી। અગિયારમો ક્વેશ્ચન, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો આન્સર છે ભાવનગર જિલ્લામાં। બારમો ક્વેશ્ચન, વૈદિક યુગમાં સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ક્યુ ગણાતું હતું? તો સાચો આન્સર છે ગોધન। તેરમો ક્વેશ્ચન, કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવીને તેમને ભારતની બહાર હાંકી કાઢ્યા હતા? તો સાચો જવાબ છે સ્કંદગુપ્ત। ચૌદમો ક્વેશ્ચન, કાયમી જમાબંધીનો જનક કોણ હતો? તો સાચો આન્સર છે કોર્નોવોલિસ। પંદરમો ક્વેશ્ચન, કઈ લડતમાં લાઠીચાર્જથી ગવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું? તો સાચો આન્સર છે સાયમન કમિશન વિરોધી લડત। સોળમો ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા હતા? તો સાચો આન્સર છે ઇન્ડો ગ્રીક। સત્તરમો ક્વેશ્ચન, જર્મનીએ કયા દેશ ઉપર આક્રમણ કર્યું જે કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી? તો સાચો આન્સર છે પોલેન્ડ ઉપર। અઢારમો ક્વેશ્ચન, એનડીડીબીનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે આણંદમાં। ઓગણીસમો ક્વેશ્ચન, તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો સાચો આન્સર છે સાતપુડાની પર્વતમાળામાંથી। વીસમો ક્વેશ્ચન, પોલો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે? તો સાચો આન્સર છે વિજયનગરમાં। એકવીસમો ક્વેશ્ચન, ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે? તો સાચો આન્સર છે ભરૂચ જિલ્લાનો ભાગ છે। બાવીસમો ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન સૌથી ઓછી છે? તો સાચો આન્સર છે અરુણાચલ પ્રદેશ। ત્રેવીસમો ક્વેશ્ચન, સામાન્ય રીતે ધાતુમય ખનિજોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો સાચો આન્સર છે ચાર ભાગમાં વહેંચી શકાય છે। ચોવીસમો ક્વેશ્ચન, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો સાચો આન્સર છે અરબ સાગરમાં। પચીસમો ક્વેશ્ચન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે? તો સાચો આન્સર છે બ્રાઝિલ। છવ્વીસમો ક્વેશ્ચન, પ્રતિ મિનિટ કેટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે?
તો સાચો આન્સર છે 1670 મિનિટની કિલોમીટરની ઝડપે. સુએજ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી? તો સાચો આન્સર છે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર. 28મો ક્વેશ્ચન, કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી? તો સાચો આન્સર છે મદન મોહના એ કવિ પ્રેમાનંદની નથી. 29મો ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ઘેલો લખનાર કોણ હતા? તો સાચો આન્સર છે નંદશંકર મહેતા. 30મો ક્વેશ્ચન, જોડકા જોડો, અહીંયા કૃતિ અને એક તેમની કળા આપેલી છે, તો અહીંયા સાચા જોડકા જોડવાના છે. તો સાચો આન્સર છે આનંદશંકર ધ્રુવ એટલે કે સાહિત્ય વિચાર, કાકા સાહેબ કાલેકર એટલે કે સાહિત્ય, સોરી ઉગમણો દેશ જાપાન, રા વી પાઠક એટલે કે ધ્રિરેફની વાતો, અને ઝવેરચંદ મેઘાણી એટલે કે સૌરાષ્ટ્રની રસધાર. એટલે કે સાચો આન્સર છે 1C 2B 3A 4D. 31મો ક્વેશ્ચન, ગુજરાતી બાળ સાહિત્યમાં કોનું યોગદાન નથી? તો સાચો આન્સર છે શ્રી પ્રવીણ પટેલ, કે જેમણે ગુજરાતી બાળ સાહિત્યમાં યોગદાન આપેલું નથી. 32મો ક્વેશ્ચન, સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળ્યો હતો? તો સાચો આન્સર છે જી શંકર કુરુ. 33મો ક્વેશ્ચન, લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા અને જુલમ જાહેર છે, પંક્તિ કોની છે? તો સાચો આન્સર છે દલપતરામની. 34મો ક્વેશ્ચન, સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ કયા નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું? તો સાચો આન્સર છે સત્યપ્રકાશ. 35મો ક્વેશ્ચન, સોનેરી ચાંદ ને રૂપેરી સૂરજ કયા સાહિત્યનો સંગ્રહ ગણાય છે? તો સાચો આન્સર છે હૈકુ. 36મો ક્વેશ્ચન, લેખક અને કૃતિ માટે ક્યુ જોડકું સાચું નથી? તો સાચો આન્સર છે કવિ નર્મદનું પૂર્વાલાપ અને નાનાલાલ દલપતરામનું વેરની વસૂલાત, એ સાચું નથી. 37મો ક્વેશ્ચન, ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તો સાચો આન્સર છે રણજીતરામ મહેતા. 38મો ક્વેશ્ચન, લેખક અને કૃતિઓનું ક્યુ જોડકું યોગ્ય નથી? તો કમાનાન મુનશીનું મળેલા જીવન એ યોગ્ય નથી. 39મું, કોણે દાંડિયો પખવાડીકનો પ્રારંભ કર્યો હતો? તો સાચો આન્સર છે નર્મદે. 40મો ક્વેશ્ચન, મીરાબાઈએ તેમનો દેહ ક્યાં સ્થળે છોડ્યો હતો? તો સાચો આન્સર છે દ્વારકા. 41મો ક્વેશ્ચન, માણસાઈના દીવા પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજ કાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે? તો સાચો આન્સર છે રવિશંકર મહારાજ સાથેના. 42મો ક્વેશ્ચન, અણસાર નવલકથા કોણે લખી છે? તો સાચો આન્સર છે વર્ષા અડાલજાએ. 43મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોજના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો સાચો આન્સર છે રાષ્ટ્રપતિ. 44મો ક્વેશ્ચન, દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? તો સાચો આન્સર છે ભારતના એટોર્ની જનરલ. 45મો ક્વેશ્ચન છે, ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ગ્રામ પંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયતની ધારાનું ઘડતર કર્યું હતું? તો સાચો આન્સર છે ઈસવીસન 1958નો. 46મો ક્વેશ્ચન, પ્રાચીન ભારતની પંચાયત રાજ વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે? તો સાચો આન્સર છે પંચ ત્યાં પરમેશ્વર. 47મો ક્વેશ્ચન, કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે? તો સાચો આન્સર છે ફંક્શન F5. 48મો ક્વેશ્ચન, કઈ રમત ઘોડા ઉપર બેસીને રમાય છે? તો સાચો આન્સર છે પોલો. 49મો ક્વેશ્ચન, અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને હાલમાં આ એવોર્ડ માટે કેટલી રકમ આપવામાં આવે છે? તો સાચો આન્સર છે ઈસવીસન 1961માં સ્થાપના કરવામાં આવી હતી અને એવોર્ડ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. 50મો ક્વેશ્ચન, નીચે આપેલા જોડકાઓ કઈ રીતે યોગ્ય છે? તો સાચો આન્સર છે
નેશનલ સાયન્સ ડે કે જે નેશનલ સાયન્સ ડે કે જે 5 જૂનના રોજ સોરી 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે જે જે સોરી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે જે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે કે જે 14 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને વર્લ્ડ ડાયાબિટીસ ડે કે જે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 51મો ક્વેશ્ચન, ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે? તો સાચો આન્સર છે મોતીભાઈ અમીનને. 52મો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો સાચો આન્સર છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરના સિદ્ધાંત ઉપર. 53મો ક્વેશ્ચન છે, ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમમાં કેટલામાં મેન્સ હોકી વર્લ્ડ કપનો રંગારંગ પ્રારંભ થયો હતો? તો સાચો આન્સર છે 14મો વર્લ્ડ કપ. 54મો ક્વેશ્ચન છે, મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત એકમાત્ર વાર કયા વર્ષમાં ચેમ્પિયન બન્યું હતું? તો સાચો આન્સર છે ઈસવીસન 1975માં. 55મો ક્વેશ્ચન છે, ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે? તો સાચો આન્સર છે મનપ્રીત સિંઘ. 56મો ક્વેશ્ચન, સમિત એ શબ્દનો અર્થ શો છે? તો સાચો આન્સર છે યજ્ઞમાં હોમવાના લાકડા કે જેને સમિધના નામે ઓળખાય છે. 57મો ક્વેશ્ચન, ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળી પંક્તિનો છંદ ઓળખાવો? તો સાચો આન્સર છે પૃથ્વી છંદ. 58મો ક્વેશ્ચન, જેસઠની સાચી જોડણી કઈ છે? તો સી એ જેસ્ઠની સાચી જોડણી છે. 59મો ક્વેશ્ચન, પાણી પોચું એટલે શું? તો સાચો આન્સર છે કોમળ કે જેને પાણી પોચાના નામથી ઓળખાય છે. 60મો ક્વેશ્ચન, નિર પ્લસ અવધિ એના માટે સંધિ જોડો? તો સાચો આન્સર છે નિર્વધિ. 61મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? તો સાચો આન્સર છે મંદાક્રાંતા. મંદાક્રાંતા એ છંદનો પ્રકાર છે, અલંકારનો પ્રકાર નથી. 62મો ક્વેશ્ચન, દેવ જાગી જવા એટલે શું? તો સાચો આન્સર છે નસીબ ખુલી જવું. 63મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો સમાસ ઉપપદ નથી? તો સાચો આન્સર છે ઘનશ્યામ એ ઉપપદ સમાસ નથી. 64મો ક્વેશ્ચન, લીએ લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ સમજાવો? તો સાચો અર્થ છે એક વ્યક્તિના કરવાના કામ કરે અને બીજા સજા ભોગવે. 65મો ક્વેશ્ચન છે, અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો? તો સાચો આન્સર છે સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવિકા ગુલામ. 66મો ક્વેશ્ચન, નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિક પદનો વિનિયોગ થયેલો છે? તો સાચો આન્સર છે માનવ સેવા એ જ પ્રભુ સેવા. 67મો ક્વેશ્ચન, આ ફૂલ કેવું સુંદર છે વાક્યના અંતે ક્યુ ચિહ્ન મૂકશો? તો આ એક ઉદ્ગાર વાક્ય હોવાને કારણે ઉદ્ગારવાચક ચિહ્ન મૂકશું. 68મો ક્વેશ્ચન, નીચે આપેલા વાક્યોમાં ખરું વાક્ય ઓળખી બતાવો? તો સાચો આન્સર છે તેનું રૂપ અદ્ભુત છે, આ એક વિધાન વાક્ય છે. 69મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી? તો સાચો આન્સર છે ધર્મ એ કોઈ વિશેષણ નથી. 70મો ક્વેશ્ચન, નીચેના વાક્યોમાંથી દ્વિરૂપત પ્રયોગવાળું વાક્ય જણાવો? તો સાચો આન્સર છે ગરમમાં ગરમ ભજીયા અને જલેબી ખાવાની મજા પડે છે. હવે પછીનો જે સેક્શન છે એ એપ્ટિટ્યૂડનો સેક્શન છે, મેથનો સેક્શન છે. આ મેથના સેક્શન માટે હું અત્યારે ડાયરેક્ટ આન્સર ટીક કરું છું, પણ આના સોલ્યુશનનો વિડીયો આના પછી તુરંત અપલોડ કરવામાં આવશે જેથી તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન થઈ શકે. તો 6 વસ્તુની મૂળ કિંમત બરાબર 4 વસ્તુની વેચાણ કિંમત થાય તો કેટલા ટકા નફો મળે છે? તો સાચો આન્સર છે 50%. 72મો ક્વેશ્ચન, ગોળાનું ઘનફળ, તો ડાયરેક્ટ સૂત્ર જ છે, ગોળાના ઘનફળને 4/3 પાઈ આર ક્યુબ વડે દર્શાવવામાં આવે છે. 73મો ક્વેશ્ચન, એ એક કામ 4 દિવસમાં પૂરું કરે છે, બી એક કામ 6 દિવસમાં પૂરું કરે છે અને સી તે કામ 8 દિવસમાં પૂરું કરે છે. જો ત્રણેય સાથે તે કામ પૂરું કરે
અને તેનું મહેનતાણું 5200 રૂપિયા મળે તો એને ભાગે શું આવે? તો અહીં કેલ્ક્યુલેશન બાદ સાચો આન્સર આવે છે એક પણ નહીં. આપ દરેક ક્વેશ્ચન્સના જે સોલ્યુશન છે એનો વિડીયો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરવામાં આવશે, ત્યાં તમે જોઈ શકો છો. 74મો ક્વેશ્ચન, ખાંડની કિંમતમાં કિલો દીઠ 5 ટકાનો ઘટાડો કરવામાં આવે છે, જો ખર્ચમાં ફેરફાર ન કરવામાં આવે તો તેના વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો પડે છે? તો સાચો આન્સર છે 5.26%. 75મો ક્વેશ્ચન, 62² - 37² - 10² તો આના માટે સોલ્યુશન શું છે? તો સાચો આન્સર છે એક પણ નહીં. 76મો ક્વેશ્ચન, એ અને બીની 3 વર્ષ પહેલાંની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી, સીને તેમાં જોડતા તેની હાલની ઉંમરની સરેરાશ 25 વર્ષ થાય છે, તો સીની હાલની ઉંમર કેટલા વર્ષ હશે? તો સાચો આન્સર છે 29 વર્ષ. 77મો ક્વેશ્ચન, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે, જો તેમનો ગુસા 5 હોય તો લસા શોધો. તો સાચો આન્સર છે 60. 78મો ક્વેશ્ચન છે, એક રકમનું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ તે મુદલ કરતા 3000 રૂપિયા ઓછું હોય તો મુદલ શોધો. તો સાચો આન્સર છે 6000 રૂપિયા. 79મો ક્વેશ્ચન છે, કેટલા ટકા લેખે એક રકમના 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 4 ગણી થાય છે? તો સાચો આન્સર છે 100% લેખે, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે ગણવામાં આવે છે. કોઈનું 100% વ્યાજ એટલે કે જેટલી મુદલ છે એટલું ને એટલું વ્યાજ, અને 1 વર્ષ પછી મુદલ પ્લસ વ્યાજ બંને એડ થાય છે, એટલે કે 1 વર્ષ પછી ડાયરેક્ટ 100 રૂપિયા હોય તો 100% લેખે ટોટલ રૂપિયા 200 થાય, અને 200નું પાછું 1 વર્ષ માટે 100% લેખે ટોટલ 400 રૂપિયા થાય, એટલે 4 ગણી રકમ થઈ જાય છે. 80મો ક્વેશ્ચન, મૂલ્ય શોધો. અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે જેનું મૂલ્યનું સાદું રૂપ આપતા તમને મૂલ્ય 1/8 મળે છે. 81મો ક્વેશ્ચન, એક નળાકારની ત્રિજ્યા 2 મીટર છે અને ઊંચાઈ 7 મીટર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સાચો આન્સર છે 88 ચોરસ મીટર. અહીંયા સૂત્ર વાપરવાનું છે 2πRh, એટલે તમે જે પણ આર ને એચ આપેલા છે એ આર ને એચ તમે મૂકશો એટલે કે 88 ચોરસ મીટર મળશે. 82મો ક્વેશ્ચન, એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:11 છે, જો તેમનો સરવાળો 80 વર્ષ હોય તો બીની હાલની ઉંમર શોધો. તો સાચો આન્સર છે 55 વર્ષ. 83મો ક્વેશ્ચન, 1, 5, 13, 25, 41 માટે આગળની રકમ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો 1 પછી 4નો વધારો છે, 4 પછી 8નો વધારો છે, 8 પછી 12નો વધારો છે, 12 પછી 16નો વધારો છે, એટલે કે ક્રમિક 4નો વધારો થતો જાય છે. તો 16 પછી 20નો વધારો થવો જોઈએ, એટલે કે આન્સર આવે સી 61. 84મો ક્વેશ્ચન, આના માટે સાઇન લખવાની છે. તો અહીંયા 2 ની 6 ઘાત બને છે અને અહીંયા 2 ની 8 ઘાત બને છે. 2 ની 6 ઘાત એ 2 ની 8 કરતાં નાની હોય એટલે લેસ ધેનની સાઇન આવશે. 85મો ક્વેશ્ચન, એક સંખ્યાને 7 ગણી કરીને તેમાં તે જ સંખ્યા ઉમેરીએ તો 576 થાય છે, તો તે સંખ્યા કઈ ગણે? તો સાચો આન્સર 72 આવે છે. 86મો ક્વેશ્ચન, મહેન્દ્ર સ્પોટેડ અ ખાલી જગ્યા ઓફ લાયન્સ ડ્યુરિંગ હિઝ ટ્રીપ ટુ ગુજરાત. તો લાયન એટલે કે સિંહોના ઝુંડને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રાઇડ. 87મો ક્વેશ્ચન, સમથિંગ ધેટ કેન નોટ બી ઇરેઝ્ડ મીન્સ. તો સાચો આન્સર છે ઇનડિલાયેબલ. 88મો ક્વેશ્ચન, સી વોન્ટ્સ ટુ સ્ટે ખાલી જગ્યા હોમ ટુ નાઇટ. તો સાચો આન્સર છે 8 હોમ ટુ નાઇટ. 89મો ક્વેશ્ચન છે, ધ શોપ ઇઝ ખાલી જગ્યા ધી રોડ. તો સાચો આન્સર છે અક્રોસ ધી રોડ. 90મો ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધી કરેક્ટ એન્ટોનિમ ઓફ એબન્ડન્ટ. તો સાચો આન્સર છે સ્કેર્સ. 91મો ક્વેશ્ચન છે, ગીવ ધ સિનોનિમ ઓફ પ્રેડિક્ટ. તો સાચો આન્સર છે ફોરટેલ. 92મો ક્વેશ્ચન છે, સી ખાલી જગ્યા ઓલ હર ચાઇલ્ડહુડ ઇન ફ્રાન્સ. તો સાચો આન્સર છે સી હેઝ સ્પેન્ટ ઓલ હર ચાઇલ્ડહુડ ઇન ફ્રાન્સ. 93મો ક્વેશ્ચન છે,
પ્લાન્ટેશન ક્રોપ્સ ખાલી જગ્યા, અ લાર્જ ગ્રુપ ઓફ ક્રોપ્સ. તો સાચો આન્સર છે કન્સ્ટિટ્યુટ. 94મો ક્વેશ્ચન, અ ગ્રુપ ઓફ બોયઝ ખાલી જગ્યા લાઇબ્રેરી રેગ્યુલરલી. તો સાચો આન્સર છે વિઝિટ્સ. 95મો ક્વેશ્ચન, આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ ખાલી જગ્યા ફોર ધી ઓફિસ. તો સાચો આન્સર છે સ્ટેશનરી, એટલે કે એની RY. 96મો ક્વેશ્ચન, ધ સેન્ટ સેડ ધ ખાલી જગ્યા અવર ઇઝ ધેટ બિફોર ધી ડાઉન. તો સાચો આન્સર છે ડાર્કેસ્ટ અવર ઇઝ ધેટ બિફોર ધી ડાઉન. 97મો ક્વેશ્ચન છે, લિસનિંગ ઇઝ અ સ્કિલ ઓફ ધી લેંગ્વેજ ટુ એક્વાયર. 98મો ક્વેશ્ચન છે, ગીવ અ સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ. તો સાચો આન્સર છે હાઇપોક્રાઇટ. 99મો ક્વેશ્ચન છે, કન્વર્ટ ઇન ધી ઇનડાયરેક્ટ સ્પીચ. ક્વેશ્ચન છે, હી સેઇડ ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હી સેઇડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. લાસ્ટ ક્વેશ્ચન, સી ખાલી જગ્યા ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ સીન. તો સાચો આન્સર છે એક્સક્લેમ્ડ ધેટ ઇટ વોઝ વેરી બ્યુટિફુલ સીન. જો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરશો અને બીજા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ નવીનતમ માહિતી મેળવવા માટે આ ચેનલની બાજુમાં, સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનો આઇકોન આપેલો છે એને પ્રેસ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.